आज रोज राज्य कक्षाना स्वातंत्र्य पर्वनी उजवणी मेघरजना जामगढ़ना पीपळिया तळाव पर जामगढ़ सरपंच दलीबेन जीतुभाई डामोरना हस्ते ध्वजवंदन करवामां आव्युं हतुं। आ ध्वजवंदन कार्यक्रम दरमियान जामगढ़ पंचायतना सरपंच सहित ग्रामजनों मोटी संख्यामां कार्यक्रममां हाजर रह्या हता। साथे स्थानिको द्वारा पीपळिया तळावने वधु विकसित करवामां आवे तो आगामी दिवसोमां पड़ती पाणीनी समस्या दूर थाय ते माटे सरकारने ग्रांट वधु मळे अने तळावनो वधु विकास थाय તેવી સ્થાનિકો દ્વારા માંગ કરવામાં આવી હતી। બોલો બોલો। મારું નામ દલીબેન જીતુભાઈ ડામોર, હું જામગઢ પંચાયતની સરપંચ છું। મહારાજજી, આ ગામનો કામ, આ તળાવ પીપળિયા તળાવને કામ બાકી છે, તે મારી માગણી છે કે સરકાર જે ગ્રાન્ટ કોઈ સહાય આલે અને ગ્રાન્ટ ફાળવે તો મારું આ કામ પૂરું થાય અને બધા ગામડાને બધા પાસળહેણને બધા વિકાસ થાય, આટલી મારી માગણી છે, સરકાર મદદ કરે। ડામોર મેઘાભાઈ સાંજાભાઈ, મારું ગામ જામગઢ પીપળિયા, હું જામગઢ ગ્રામ પંચાયત માં આવી છે અને પીપળિયા નવીનીકરણ જે તળાવ બંધ અમૃત સરોવર છે તે યોજના બનાવી રહ્યા છે, તો સરકાર આના આ બંધ ઉપર વધારે વધારે યોજના લાભ આપે, ગ્રાન્ટ આપે તેવી અમારી નાગરિકોની માગણી છે। મારું નામ ડામોર જીતુભાઈ લક્ષ્મણભાઈ છે અને આ એક પીપળિયા તળાવ જામગઢ ગ્રુપ ગ્રામ પંચાયતમાં આવેલું છે અને 2019 આ તળાવનું ખાતમુહૂર્ત કરવામાં આવેલ છે અને 2022 સુધી અમે 3 વર્ષ સુધી આ તળાવનું અમે કામ કર્યું, મનરેગા યોજનાની અંદર કર્યું, પછી સિંચાઈ વિભાગમાં પણ કર્યું, જળ સંચય યોજનામાં પણ અમે કર્યું અને એક ડુંગર ઉપર બે ડુંગરો કાપીને ઉપર નીચે રોડ કરીને અમે તળાવ સુધી પહોંચવા માટે અમે જેસીબીથી રોડ બનાવીને તળાવ બાંધવા સુધી અમે પહોંચ્યા અને 3 વર્ષ સુધી અમે થોડું સરકારની જે ગ્રાન્ટ મળે એમાંથી અમે 3 વર્ષ સુધી કામ કર્યું અને અમે મોટું કરવાનો પ્રયત્ન કર્યો અને સરકારને અવારનવાર અમે ઘણી રજૂઆત કરી છે, સિંચાઈમાં કરી છે, નરેગામાં કરી છે, ની ગુજરાત પેટર્ન યોજનામાં પણ અમે વારંવાર ટ્રાઇબલ ઓફિસ અમારી જાણ કરેલ છે, છતાં ટ્રાઇબલ જયદીપ ભાટિયા સાથે ખબર ગુજરાત લાઈવ અરવલ્લી।